नमस्कार, डीटीवी न्यूज में आप सौनु हार्दिक स्वागत छे। दाहोद एलसीबी ની ટીમે શાળાઓમાં ચોરી તેમજ ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 15 પૈકી 4 આરોપીને ઝડપી પાડી 3.3 લાખનો મુદ્દાબાલ કબજે કર્યો। છેલ્લા થોડા સમયથી મધ્યપ્રદેશની ઘરફોડ ચોરીની ગેંગ સક્રિય બને દાહોદ જિલ્લામાં શાળાઓ તેમજ બંધ મકાનોને નિશાન બનાવી એલઈડી ટીવી, કોમ્પ્યુટર, પાણીની મોટર, પ્રિન્ટર સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ જતા હતા। जेने पगले दाहोद एलसीबी नी टीम सक्रिय बनी हती अने टेक्निकल सोर्स तेमज ह्यूमन इंटेलिजेंस ना माध्यम थी तस्करोनी तपास हाथ धरी हती। 2022 नी अंदर अगस्त सितंबर ना दरमियान दाहोद जिला ना अलग अलग विस्तारों में लगभग 6 पुलिस स्टेशन विस्तार नी अंदर 14 जेटला घरफोड़ चोरी ना बनाव बनेला हता, जेमा तमाम बनाव जे छे ए स्कूल नी अंदर चोरियों ना बनाव हता। एमा अलग अलग प्रकार नी स्कूल मा वपराती वस्तुओ छे ये चोरी करवामां आवती हती। एना माटे अमे सदंतर प्रयासरत हता शोधवा माटे, डिटेक्शन करवा माटे। तो अमारी जे एलसीबी नी टीम छे एने एमां सफलता मळी छे। एक 4 आरोपीओ अमारा हाथमां आव्या छे अने 10 आरोपीओनी हजु शोधखोळ चालू छे। ए जे 4 आरोपीओ अमे पकड्या छे एमां टोटल 4,90,000 मुद्दामालमांथी 70% जेटलू मुद्दामाल एमनी पासेथी रिकवर थयेलू छे, जेमा मुद्दामालमां मोटा भागनी जे स्कूलमां वपराती वस्तुओ, धारो के सीलिंग फेन छे 24, पछी लैपटॉप छे 2, टीवी छे 5, मॉनिटर छे 5, होम थिएटर छे अने प्रिंटर छे, सीपीयू छे अने बीजी जो स्कूलनी अंदर वपराती वस्तुओ होय, जेमां मध्यान्ह भोजन योजना माटे पण वपराती वस्तुओ, ए पण ए लोकोए चोरी करी लेवामां आवेली हती, ए पण रिकवर करवामां आवी छे। जे आखाना आखा आरोपीओ छे एमनू एमपीना झाबुआ जिला साथे संबंध छे, राणापुर विस्तारना ए लोको वतनी छे अने हजु आमा जे बाकीनो मुद्दामाल छे एने शोधवा माटे पण अमे प्रयासरत छी। बाकीना आरोपीओने शोधवानी माटे पण अमारी टीमो सदंतर कार्यरत छे। जेमा गत रोज एलसीबी नी टीमने चोक्कस बातमी मळी हती के मध्यप्रदेश थी 2 ईसमो मोटी एलईडी लई કતવારા ખાતે વેચાણ માટે આવવાના હોવાની બાતમી મળતા એલસીબી ની ટીમ કતવારા જવાના માર્ગ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી। તે દરમિયાન 55 ઇંચ નું એલઈડી લઈને 2 ઈસમો આવતા તેમણે રોકી ટીવી ના બિલ તેમજ એક્ટિવા ના કાગળો ની માંગ કરતા બંને ઈસમો એ ગલ્લા તલ્લા કરતા પોલીસે બંને ની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેઓ એ અલગ અલગ શાળાઓ માં ચોરી કરી હોવાની કબૂલાત કરી કુલ 15 સભ્યો ની ગેંગ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે અન્ય સાગરીતોના ઘરે ઝડતી કરી, અન્ય 2 સાગરીતોની પણ ધરપકડ કરી હતી અને તમામ આરોપીઓના ઘરેથી એલઈડી ટીવી, પંખા, વાયરોના બંડલ, મોટર સહિત કુલ 3.3 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીની ધરપકડ કરી કુલ 18 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને ગેંગના અન્ય સાગરીતોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અને આનાથી ટોટલ 16 ગુનાઓનું ભેદ ઉકેલવામાં આવેલું છે, જેમાં 14 ઘરફોડ દાખલ થયેલી હતી એ ડિટેક્ટ થઈ છે અને 2 એમપીના સ્કૂલોમાં પણ ઘરફોડ થયેલી હતી એ પણ એમાં એ લોકોએ કબૂલ કરવામાં આવી છે। જે મોટરસાયકલ ઉપરથી એ મુદ્દામાલ અમને મળ્યું એ મોટરસાયકલ પણ ચોરીની જ છે અને જ્યારે પોલીસ અમારી વ્હીકલ ચેકિંગમાં હતી તે વખતમાં વ્હીકલની ઉપર વચ્ચે એલઈડી મૂકીને આ લોકો જતા હતા, તે વખતની પૂછપરછ દરમિયાન આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આગળની રિમાન્ડની પ્રોસેસ અને બાકીની જે કાયદાકીય પ્રક્રિયા છે હવે હાથ ધરવામાં આવશે। સર, આ જેમ જે રીતે આપે બતાવ્યું કે આ તમામે તમામ જે આરોપીઓ છે જે ચોરીમાં સામે છે બધા એમપીના છે, તો દાહોદ જિલ્લામાં આમનો કોઈ રિસીવર કે એમનો કોઈ માણસ? ના, એ બધું સામાન અત્યારે જે છે અમારી પાસે રિકવર થયું છે એમપીમાં એમના ઘરોમાંથી જ ને એ ટુકડે ટુકડે અમને વેચવા માટેની પ્લાનિંગમાં હોય એટલા માટે પછી એના ઘરમાંથી જ મોટાભાગનું સામાન રિકવર થયું છે। એટલે સર, પકડાયેલા જે આરોપીઓ છે એ અહીં એમનો કોઈ દાહોદમાં કોઈ મદદગાર હોય? દાહોદનો એક જે અત્યારે જે આરોપીઓ પકડાયા છે અત્યારે આરોપીઓમાંથી એક આરોપી ગરબાડાનું છે, પરમાર ફળિયાનું, મેહુલભાઈ ભરતભાઈ ગીનામાં, એ અત્યારે હાથમાં આવ્યું છે એટલે એ લોકલ અકમ્પ્લિસની જેમ મદદગાર હતો, કેમ કે અમારા ગરબાડાના જ સૌથી વધારે પડતા ગુનાઓ દાખલ થયા છે, 5 ગુનાઓ ગરવાડાની અંદર દાખલ થયેલા।